હવે આગળ વાત કરીએ તો અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવને લઈને એસટી તંત્ર બન્યું સજ્જ. યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી મહામેરા પછી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ જે તારીખ 12 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરી સુધી અંબાજી ખાતે યોજાનાર છે. આ પરિક્રમા મહોત્સવ માટે તંત્રએ સંપૂર્ણ તૈયારીઓ કરી દીધી છે, જ્યારે બીજી તરફ આ પરિક્રમા મહોત્સવના આયોજન માટે એસટી વિભાગ દ્વારા 750 જેટલી બસો આ કાર્યક્રમ દરમિયાન દોડાવવામાં આવે છે. અંબાજી ખાતે યોજાનાર આ પાવન પર્વ નિમિત્તે એસટી વિભાગે પણ પોતાની તૈયારીઓ આરંભી દીધી છે. અંબાજી એસટીના ડેપો મેનેજરે માહિતી આપતા જણાવ્યું હતું કે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી એસટી વિભાગની 750 જેટલી બસો આ કાર્યક્રમ દરમિયાન દોડાવવામાં આવશે, જેમાં ગામે ગામથી દર્શનાર્થીઓને અંબાજી પરિક્રમા મહોત્સવમાં લાવવામાં આવશે. સાથે જ આ કાર્યક્રમના સમયગાળા દરમિયાન સુચારુ અને સુંદર વ્યવસ્થા થાય, યાત્રિકોને કોઈ જાતની અગવડ ન પડે તે માટે પણ એસટી વિભાગ સતત ખડે પગે રહેશે. એસટી ડેપો મેનેજર રઘુવીરસિંહ આ કાર્યક્રમ માટે કુલ હંગામી 10 બસ સ્ટેશન ઊભા કરશે. અંબાજી ખાતે વિવિધ 10 જગ્યાઓએ હંગામી બસ સ્ટેન્ડ ઊભા કરાશે. સાથે જ આરટીઓ ચેકપોસ્ટ અને ગબ્બર તળેટી ખાતે પણ 2 હંગામી બસ સ્ટેન્ડ ઊભા કરાશે. ખાસ કરીને ડેપો મેનેજરે માહિતી આપતા જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લાની 375, પાટણ જિલ્લાની 70, મહેસાણા જિલ્લાની 80, ગાંધીનગર જિલ્લાની 70, સાબરકાંઠા જિલ્લાની 70 અને અરવલ્લીની 30 તથા અમદાવાદની 55 એમ કરી કુલ 750 બસો આ કાર્યક્રમમાં દોડશે. ખાસ કરીને અંબાજી એસટી ડેપોની 35 જેટલી બસો આ સમયગાળા દરમિયાન દોડશે, જેમાં દાંતા તાલુકાના ગામના લોકોને આ પરિક્રમા મહોત્સવમાં લાવી પરિક્રમા મહોત્સવનો લાભ ઉઠાવી શકે તે માટે 30 જેટલી બસો દોડાશે. સાથે જ ગબ્બર તળેટી સુધી જે આરટીઓ ચેકપોસ્ટની 3 કિલોમીટરનો રસ્તો છે તે માટે મિનિ બસો પણ દોડાવવામાં આવશે. બસોના ડ્રાઈવર કંડક્ટર સિવાય 1000 એસટીના કર્મચારીઓની ટીમ આ સમયગાળા દરમિયાન રાઉન્ડ રહેશે. મળતી માહિતી પ્રમાણે 750 જેટલી બસોના ડ્રાઈવર કંડક્ટર સિવાય એસટી વિભાગના 1000 જેટલા કર્મચારીઓ આ સમયગાળા દરમિયાન રાઉન્ડ ધ ક્લોક હાજર રહી સુંદર અને સુચારુ વ્યવસ્થા થઈ શકે, સાથે જ દર્શનાર્થે આવનાર યાત્રિકને કોઈ જાતની અગવડ ન પડે તે માટે વ્યવસ્થામાં જોડાશે. તમામ યાત્રિકોને નિઃશુલ્ક મુસાફરી આ સમયગાળા દરમિયાન કરવામાં આવશે. 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ અંબાજી ખાતે 12-16 ફેબ્રુઆરી દરમિયાન હર્ષ ઉલ્લાસપૂર્વક ઉજવવામાં આવશે, જેમાં આવનાર તમામ યાત્રિકોને એસટી વિભાગ દ્વારા નિઃશુલ્ક મુસાફરી કરાવવામાં આવશે. તમામ યાત્રિકો 21 સાથે 51 શક્તિપીઠના દર્શન કરી શકે તે હેતુથી આ પરિક્રમા મહોત્સવનું આયોજન થવાનું છે, જેમાં એસટી વિભાગ પણ સજ્જ બન્યું છે અને 750 બસો સાથે યાત્રિકોને નિઃશુલ્ક મુસાફરી કરાવવામાં આવશે. અરવિંદ અગ્રવાલ, ZSTV, અંબાજી.